હેલો સ્ટુડન્ટ્સ, આજથી આપણે કોલેજનું સેમેસ્ટર ચાલુ કર્યું છે. ડિપ્લોમા સેમ 3, તો એમાંનો એક સબ્જેક્ટ છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો આજથી આપણે ઓપરેટિંગ સિસ્ટમ લર્ન કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ઓપરેટિંગ સિસ્ટમ શું છે એ હું તમને બેઝિક આપી દઉં, બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ તો ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમ મતલબ કે તમે નામ સાંભળ્યું હશે, વિન્ડોઝ છે, પછી એપલ છે મતલબ આઈઓએસ, ત્યારબાદ એન્ડ્રોઇડ, આ બધી અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ્સ છે, બરાબર? જે તમે જોઈ હશે, બરાબર? સોફ્ટવેર, સોફ્ટવેર સિસ્ટમ, બરાબર? કે એની અંદર અમુક અલગ અલગ પાર્ટ્સ આવે, ટુ ટાઈપ્સ આવે સોફ્ટ એપ્લિકેશન, સોરી, ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં ટુ પાર્ટ્સ આવે, જેમ કે હાર્ડવેર અને સોફ્ટવેર, બરાબર? તો એવી રીતે અલગ અલગ ડિફરન્ટ આવે. ફોર એક્ઝામ્પલ તરીકે, ઓપરેટિંગ સિસ્ટમ સાથે કોણ કોણ કનેક્ટેડ હોય, તો કે એપ્લિકેશન્સ છે, મોનિટર છે, પ્રિન્ટર છે, માઉસ છે, કીબોર્ડ છે, હાર્ડ ડ્રાઈવ છે, આ બધી વસ્તુ આવશે, બરાબર? ઓપરેટિંગ સિસ્ટમ પ્લેસમેન્ટ, યુઝર, એપ્લિકેશન, ઓપરેટિંગ સિસ્ટમ ને હાર્ડવેર, આવી રીતે આખી રૂટીન ચાલતી હોય એની, બરાબર? તો આ હતું એનું એક બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ. તમે ઘણા નામ બી સાંભળ્યા છે અને અત્યારે તમે યુઝ પણ કરો છો, મેક ઓએસ, વિન્ડોઝ, આઈઓએસ, બરાબર? તો આ બધી અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે. જોઈ રહી, ડન, જે આપણે અત્યારે યુઝ કરી રહ્યા છે બધા, બરાબર? તો આજથી આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે લર્ન કરવાનું છે, બરાબર? તો હું તમને ઓપરેટિંગ સિસ્ટમનો ફર્સ્ટ ઓફ ઓલ તો ઓવરવ્યૂ આપું. વોટ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ? અ પ્રોગ્રામ ધેટ એક્સ એઝ એન ઇન્ટરમીડિએટરી બિટવીન યુઝર ઓફ કોમ્પ્યુટર એન્ડ ધ કોમ્પ્યુટર હાર્ડવેર. ઓપરેટિંગ સિસ્ટમ એવી વસ્તુ છે કે જે શું કરે છે, તો કે એક કોમ્પ્યુટર હાર્ડવેર અને યુઝર ઓફ કોમ્પ્યુટર મતલબમાં આપણી વચ્ચે, બરાબર, યુઝર અને હાર્ડવેર વચ્ચે ઇન્ટરમીડિએટરી છે, બરાબર? સિમ્પલ, કે આપણે ઓપરેટિંગ સિસ્ટમ મતલબમાં આપણે કંઈ ડેટા સ્ટોર કરવો છે તો એના માટે આપણે કોમ્પ્યુટર હાર્ડવેર યુઝ કરીએ છીએ, બરાબર? તો એમાં જે મીડિએટર છે એ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર? બીજી વસ્તુ કે સિમ્પલ લેંગ્વેજમાં સપોઝ અહીં સર્ચ કરું છું વોટ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, તો તમને બેઝિકલી આપશે કે ઓપરેટિંગ સિસ્ટમ સાથે કેટલી વસ્તુ કનેક્ટેડ છે. ફોર એક્ઝામ્પલ, એપ્લિકેશન્સ, મોનિટર, પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ અને હાર્ડવેર, આપણે આ વસ્તુ જોઈ, બરાબર? ત્યારબાદ તો કે આ બધી વસ્તુ કોઈક ને કોઈક રીતે, અલગ અલગ રીતે ઓપરેટિંગ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. હવે એની અંદર બીજો એક ક્વેશ્ચન કે એક વસ્તુ બતાવું તમને, ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર? તો એમાં તમને ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ દેખાશે. અત્યારે રિયલ ટાઈમમાં તમે જોવા જાઓ, બરાબર, તો એમાં તમને ઘણી બધી દેખાય છે. બેચ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટીપર્પઝ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, આ એના સબ ટાઈપ્સ કહેવાય, બરાબર? પણ આપણે જનરલી કોને કહીએ છીએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ? તો કે આઈઓએસ છે, મેક ઓએસ છે, લિનક્સ છે, વિન્ડોઝ છે, પછી એન્ડ્રોઇડ છે, પછી બીએસડી છે, આ બધી અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે અત્યારે યુઝ કરે છે લોકો, બરાબર? આ વસ્તુ થઈ ગઈ. હવે બીજી વસ્તુ કે તમને એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ બતાવું, મેઇન પર્પઝ શું છે? કે યુઝર પાસેથી કંઈ પણ ઇન્ફોર્મેશન હોય, ફોર એક્ઝામ્પલ તરીકે યુઝર હોય, જેમ કે આપણે છે, આપણે જે પણ કંઈ કહીએ છીએ એ બધી વસ્તુ એ હાર્ડવેરને આપે છે, અને હાર્ડવેર પાસેથી આપણે એ વસ્તુ લઈ શકીએ છીએ, બરાબર? જો તમને અહીંયા ફ્લો પણ દેખાડ્યો છે એને, જસ્ટ મિનિટ, આયરો, યુઝર એપ્લિકેશનને કે એપ્લિકેશન ઓપરેટિંગ સિસ્ટમને કે ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેરને કે હાર્ડવેર પાછું રિટર્નમાં ઓપરેટિંગ સિસ્ટમને કે ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશનને કે એપ્લિકેશન યુઝર સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે, તો આને જનરલી શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર? હવે બીજી વસ્તુ, ઓપરેટિંગ સિસ્ટમ્સ ગોલ, એક્ઝિક્યુટ યુઝર પ્રોગ્રામ એન્ડ મેક સોલ્વિંગ યુઝર પ્રોબ્લેમ્સ ઇઝીયર. એક્ઝિક્યુટ યુઝર પ્રોગ્રામ્સ એન્ડ મેક સોલ્વ યુઝર પ્રોબ્લેમ ઇઝીયર.
યુઝરે જે પ્રોગ્રામ રાઇટ કર્યા છે, મતલબમાં એ કોઈ પણ પ્રોગ્રામ પરફોર્મ કરે છે તો એને એક્ઝિક્યુટ કરે છે, મતલબમાં એનો આન્સર આપે છે. અને બીજી વસ્તુ કે યુઝરની કોઈ પણ એરર્સ છે એનું સોલ્યુશન એ આપે છે, મતલબમાં પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આપે છે. આ ઓપરેટિંગ સિસ્ટમનો ગોલ છે. બીજી વસ્તુ, મેક ધ કોમ્પ્યુટર સિસ્ટમ કન્વિનિયન્ટ ટુ યુઝ. મેક ધ કોમ્પ્યુટર સિસ્ટમ ટુ કન્વિનિયન્ટ ટુ યુઝ. યુઝ ધ કોમ્પ્યુટર હાર્ડવેર ઇઝ એન એફિશિયન્ટ મેનર. આપણે ઇઝીમાં ઇઝી રીતે કોમ્પ્યુટર હાર્ડવેરને યુઝ કરી શકીએ અને આપણે જે રીતે યુઝ કરવા માગતા હોય એવી રીતે, મતલબમાં યુઝરને ફાવે એ રીતે એને ઇઝી બનાવીને યુઝ કરી શકીએ, બરાબર. પછી બીજી વસ્તુ આવે, કોમ્પ્યુટર સિસ્ટમ સ્ટ્રક્ચર, બરાબર. કોમ્પ્યુટર સિસ્ટમ સ્ટ્રક્ચર કોને કહેવાય તો એ આપણે જોઈશું. બરાબર, હવે સિસ્ટમ સ્ટ્રક્ચર હું તમને બતાવું. ઓકે, આ એનું છે સિસ્ટમ આર્કિટેક્ચર કયો કે સિસ્ટમ સ્ટ્રક્ચર કયો. એમાં ટોટલ 4 પાર્ટ્સ આવે. સીપીયુ આવે, ડિસ્ક કંટ્રોલર આવે, પ્રિન્ટર કંટ્રોલર આવે અને ટાઇપ ડ્રાઈવ કંટ્રોલર. હવે આપણે જે લખ્યું છે ને એ હું તમને બતાવું. ફર્સ્ટ ઓફ ઓલ તો શું આવે, હાર્ડવેર આવે. સિસ્ટમ સ્ટ્રક્ચર છે ને ટોટલ 4 પાર્ટ્સની અંદર ડિવાઇડેડ હોય. ફર્સ્ટ હાર્ડવેર, બીજું ઓપરેટિંગ સિસ્ટમ, ત્રીજું એપ્લિકેશન પ્રોગ્રામ અને યુઝર. જે વસ્તુ આપણે જોઈ હતી ને, ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર સર્ચ કર્યું તો આપણને આ 4 વસ્તુ દેખાણી. યુઝર, ત્યારબાદ સોફ્ટવેર મતલબમાં એપ્લિકેશન્સ આવે, અને ઓપરેટિંગ સિસ્ટમ આવે, અને પછી શું આવે, હાર્ડવેર. આ 4 પાર્ટ્સની અંદર એ આખું વેચાયેલું હોય, બરાબર. તો એમાંનો ફર્સ્ટ પોઈન્ટ હાર્ડવેર. બરાબર, હવે હાર્ડવેર કોને કહેવાય? બરાબર, પહેલાં હાર્ડવેર નહીં, આપણે આ હાર્ડવેર, બરાબર. હવે હાર્ડવેરની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો કે સ્પીકર છે, કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર છે, ડીવીડી છે, મેઇન બોર્ડ છે, સીપીયુ છે, સીપીયુ ફેન છે, રેમ છે, વીજીએ કાર્ડ છે, સાઉન્ડ કાર્ડ છે, હાર્ડ ડિસ્ક. આ બધી વસ્તુ શેમ આવે? આપણી હાર્ડવેરની અંદર, બરાબર. જેમ કે સિસ્ટમ ફેન, આ મતલબમાં આ આપણું સીપીયુ જે હોય એની અંદર જેટલી પણ વસ્તુ એડેડ હોય એ બધી વસ્તુ શેમ આવશે? હાર્ડવેરની અંદર, બરાબર. પ્રોવાઈડ બેઝિક કોમ્પ્યુટિંગ રિસોર્સ, સીપીયુ, મેમરી એન્ડ આઈઓ ડિવાઇસ. સીપીયુને બેઝિક કોમ્પ્યુટિંગ રિસોર્સ આપે, મેમરી આપે અને આઈઓ ડિવાઇસ આપે, બરાબર. સીપીયુ તમને ખ્યાલ જ હશે, બરાબર. ત્યારબાદ મેમરી, બરાબર. આ શું છે? મેમરી કાર્ડ. આ નહીં, કોમ્પ્યુટર મેમરી. બરાબર, આને કહેવાય મેમરી. રેમ પણ કહી શકો, કોમ્પ્યુટર રેમ, મેમરી કે જેની અંદર ડેટા ને બધું વસ્તુ સ્ટોર થતું હોય, બરાબર. આપણે જે પ્રોગ્રામ્સ રન કરતા હોય એ બધી વસ્તુ ક્યાં થાય? તો કે આની અંદર, બરાબર. આ વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ હવે આવે છે આઈઓ ડિવાઇસ. બરાબર, આઈઓ ડિવાઇસ મતલબ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, બરાબર. કે માઉસ છે, કીબોર્ડ છે, જોયસ્ટિક છે, લાઇટ પેન છે, ટચ પેડ છે, માઇક્રોફોન છે, ટ્રેક બેલ છે, સ્કેનર છે. આ બધી વસ્તુ છે એમાં આવે અલગ અલગ. હવે ઇનપુટ ડિવાઇસની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો કે જોયસ્ટિક આવે, માઉસ આવે, કેમેરા આવે, કીબોર્ડ આવે, ત્યારબાદ મીન્સ કે લાઇટ પેન આવે. આ બધી વસ્તુ શેમાં આવે? તો કે ઇનપુટ ડિવાઇસની અંદર, બરાબર. કે જેમાંથી તમે અલગ અલગ ઇનપુટ્સ લઈ શકો. હવે પછી આવે છે આઉટપુટ ડિવાઇસ. હવે જો અહીંયા તમને દેખાય,
હવે આ વસ્તુ તમે સમજો, ફર્સ્ટ ઓફ ઓલ તો સોરી ઇમેજ દેખાતી નથી, હું કોઈ ડિફરન્ટ ઇમેજ લઈ લઉં. બરાબર, ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ, કેમેરા, માઉસ, જોયસ્ટિક, બરાબર. પછી મતલબમાં સ્કેનર, આ બધી વસ્તુ શેમાં આવશે આની અંદર, બરાબર. પછી આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય? તો કે મોનિટર, કે જેમાં આપણે આઉટપુટ જોઈ શકીએ. ત્યારબાદ બીજું શું આવે? તો કે સ્પીકર, આપણે સોંગ સાંભળી શકીએ. પ્રિન્ટર, કે એમાંથી પ્રિન્ટ કાઢી શકીએ. પ્રોજેક્ટર, બરાબર. આ બધી વસ્તુ શેમાં આવશે? આઉટપુટ ડિવાઇસમાં. હવે ઇનપુટ અને આઉટપુટ બંને વસ્તુ શું છે? તો કે કેમેરો, કેમેરામાંથી તમે કેપ્ચર પણ કરી શકો અને જોઈ પણ શકો. બંને વસ્તુ થાય, કેપ્ચર કરે, ઇનપુટ લે અને આઉટપુટ લે આપે, બરાબર. ઇનપુટ લે અને આઉટપુટ આપે બંને વસ્તુ. ત્યારબાદ સીડી, કે જેમાં તમે શું કરી શકો? ડેટા નાખી પણ શકો અને લઈ પણ શકો. તો એ વન ટાઈપનું શું થઈ ગયું? ઇનપુટ ડિવાઇસ. તો એ આવ્યું આઈઓ ડિવાઇસ, સમજાઈ ગયું. પછી આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. કંટ્રોલ્સ એન્ડ કોર્ડિનેટ યુઝ ઓફ હાર્ડવેર અમંગ વેરિયસ એપ્લિકેશન એન્ડ યુઝર્સ. એ શું કરે? કંટ્રોલ કરે અને કોર્ડિનેટ કરે. તો કે કોને? તો કે યુઝર, જે એપ્લિકેશન્સ યુઝ કરે છે એને કોર્ડિનેટ કરે, કે કઈ રીતે, મતલબમાં યુઝર્સ હોય એ કોઈ એપ્લિકેશન્સ થ્રુ કંઈ પણ ડેટા પાસ ઓન કરે છે તો હાર્ડવેરને એ કોર્ડિનેટ કરે કે કઈ રીતે શું આન્સર આપવા, આ બધી વસ્તુ, બરાબર. પછી આવે એપ્લિકેશન્સ પ્રોગ્રામ. હવે એપ્લિકેશન્સ પ્રોગ્રામ મતલબ શું થાય? એપ્લિકેશન્સ પ્રોગ્રામ, બરાબર. એપ્લિકેશન્સ પ્રોગ્રામ, બરાબર. હવે એપ્લિકેશન્સ પ્રોગ્રામ કોને કહેવાય? તો કે આપણે જે બ્રાઉઝર ને આ એ બધી વસ્તુ યુઝ કરીએ, જેમ કે આ બધું યુઝ કરીએ છે, એ બધા વન ટાઈપ ઓફ એપ્લિકેશન પ્રોગ્રામ કહેવાય. બ્રાઉઝર યુઝ કરીએ, પછી કમ્પાઇલર યુઝ કરીએ, વર્ડ પ્રોસેસર યુઝ કરીએ, વિડીયો ગેમ, ડેટાબેઝ, આ બધી વસ્તુ શેમાં આવશે? એપ્લિકેશન પ્રોગ્રામમાં. ડિફાઇન્સ ધ વે ઇન વિચ ધ સિસ્ટમ રિસોર્સિસ આર યુઝ ટુ સોલ્વ ધ કોમ્પ્યુટિંગ પ્રોબ્લેમ્સ ઓફ ધ યુઝર. યુઝરના જે પ્રોબ્લેમ્સ છે એને એ શું કરે છે? સોલ્વ કરે છે. ત્યારબાદ આવે યુઝર. યુઝરમાં કેટલી વસ્તુ આવશે? તો કે પીપલ આવશે, મશીન આવશે એન્ડ અધર કોમ્પ્યુટર્સ આવશે. મતલબમાં આપણે જે કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ એવું ને એવું કોઈ બીજું કોમ્પ્યુટર્સ પણ આવે, મશીન આવે અને પીપલ આવે, બરાબર. તો અહીંયા જો નીચે આપેલું છે, ફોર કમ્પોનન્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ પ્રોસેસ મેનેજમેન્ટ, બરાબર. ટોટલ ચાર વસ્તુ આવે. યુઝર આવે, ઓપરેટિંગ સિસ્ટમ આવે, કોમ્પ્યુટર હાર્ડવેર આવે અને વચ્ચે એપ્લિકેશન્સ પ્રોગ્રામ આવે. મલ્ટિપલ યુઝર્સ તમે એકસાથે કામ કરી શકો છો. હવે યુઝર્સની સાથે, ફોર એક્ઝામ્પલ તરીકે, એક યુઝર હોય એ કમ્પાઇલરનો યુઝ કરતું હોય, એક એસેમ્બલરનો યુઝ કરતું હોય, એક ટેક્સ્ટ એડિટર યુઝ કરતું હોય, એક ડેટાબેઝ સિસ્ટમ યુઝ કરતું હોય, આ બધા અલગ અલગ ટાઈપ્સના યુઝર છે. તો વન ટાઈપ ઓફ શું થઈ ગયું? એ સિસ્ટમ અને એપ્લિકેશન. આ કમ્પાઇલર, એસેમ્બલર, ટેક્સ્ટ એડિટર, ડેટાબેઝ સિસ્ટમ, આ બધા શું થઈ ગયું? સિસ્ટમ પ્લસ એપ્લિકેશન પ્રોગ્રામ. તો આ બધાને ક્યાં જવાનું? ઓપરેટિંગ સિસ્ટમ પાસે. ઓપરેટિંગ સિસ્ટમ પાસે આવે. અને ઓપરેટિંગ સિસ્ટમ કોને આપે? કોમ્પ્યુટર હાર્ડવેરને. હવે કોમ્પ્યુટર હાર્ડવેર એમાંથી શું કરશે? રિવર્ડ બેક કોને કરશે? ઓપરેટિંગ સિસ્ટમને. અને એ ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં જશે? તો કે અલગ અલગ એપ્લિકેશન્સ પાસે, બરાબર. અ કોમ્પ્યુટર ઇઝ એન પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. ઇટ ઇઝ એન યુનિટ ઓફ વર્ક વિથિન ધ સિસ્ટમ. પ્રોગ્રામ ઇઝ ધ પેસિવ એન્ટિટી. પ્રોસેસ ઇઝ ધ એક્ટિવ એન્ટિટી. હવે સિમ્પલી, અ પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. પ્રોસેસ કોને કહેવાય? તો આપણે પ્રોગ્રામનું જે એક્ઝિક્યુશન કરીએ એને પ્રોસેસ કહેવાય. ઇટ ઇઝ એન યુનિટ ઓફ વર્ક વિથિન ધ સિસ્ટમ. ઓકે, પ્રોગ્રામ ઇઝ એન અ પેસિવ એન્ટિટી, પ્રોસેસ ઇઝ એન અ એક્ટિવ એન્ટિટી. એટલે મતલબમાં પ્રોસેસ અત્યારે ચાલુ છે, મતલબમાં શેના પર? તો કે પ્રોગ્રામ ઉપર. મતલબ ઇનડાયરેક્ટલી કોઈ ઉપર એ પ્રોસેસ ચાલુ છે, બરાબર. પ્રોસેસ નીડ્સ રિસોર્સ ટુ અકમ્પ્લિશ ધ ટાસ્ક. પ્રોસેસ રિસોર્સનો યુઝ કરે શા માટે? તો કે એને જે ટાસ્ક આપવામાં આવેલા હોય એ ટાસ્કને કમ્પ્લીટ કરવા માટે, બરાબર. સીપીયુ, મેમરી, આઈયુ, ફાઇલ્સ, આ બધી વસ્તુ. ત્યારબાદ
इनिशियलाइजेशन डेटा, ये शूँ करे डेटा ने इनिशियलाइज करे। प्रोसेस टर्मिनेशन रिक्वायर्स रिक्लेम टू एनी रीयूजेबल रिसर्स। सिंगल थ्रेडेड प्रोसेस हैज़ वन प्रोग्राम काउंटर स्पेसिफाइंग लोकेशन ऑफ नेक्स्ट इंस्ट्रक्शन टू एक्सिक्यूट। सिंगल थ्रेडेड प्रोसेस हैज़ वन प्रोग्राम काउंटर स्पेसिफाई लोकेशन टू नेक्स्ट इंस्ट्रक्शन टू एक्सिक्यूट। मतलब आप सिंगल प्रोसेस यूज करता हो बराबर, तो एम प्रोग्राम काउंटर में स्पेसिफाई लोकेशन आपने कि नेक्स्ट इंस्ट्रक्शन थे आ एक्सिक्यूट हो जाए रीते बराबर। पची सॉरी प्रोसेस एक्सिक्यूट इंस्ट्रक्शन्स सिक्वन्सियली एट अ टाइम अंटील कम्प्लीटेशन बराबर, अंटील कम्प्लीशन बराबर। मतलब में प्रोसेस जे छे ए शूँ करे एक वन बाय वन सिक्वन्सियली इंस्ट्रक्शन पास ऑन करे कि आ रीते एक्सिक्यूट करवा नाम करवा एट अ टाइम, बहु बधी सिक्वन्सियली पास करे बराबर। मल्टीथ्रेडेड प्रोसेस हैज वन प्रोग्राम काउंटर पर थ्रेड, एम थ्रेड यूज थाय बराबर। हवे सीम्पली केवु होय कि आपणे मल्टी थ्रेडेड प्रोसेस हैज वन प्रोग्राम काउंटर पर थ्रेड बराबर, जयरे मल्टी थ्रेडेड प्रोसेस यूज थती होय त्यारे एक प्रोग्रामनी पाछळ एक थ्रेड यूज थतो होय। टिपिकली सीस्टम हैज मेनी प्रोसेसिज, सम यूजर सम ऑपरेटिंग सीस्टम रनिंग कॉन्करंटली ऑन वन ओर मोर सीपीयू। हवे सीम्पली क्यारेक एवं पण होय कि सीस्टम हैज मेनी प्रोसेसिज, एक सीस्टमनी अंदर मल्टिपल प्रोसेस थाती होय, मल्टिपल यूजर होय, मल्टिपल प्रोसेसिंग सीस्टम पण रनिंग होय कॉन करंटली, मतलब मां एक सीस्टम नी साथे मल्टीपल सीपीयू पण कनेक्टेड होई शके बराबर। त्यार बाद कॉन्करंटली बाय मल्टीप्लेक्सिंग ध कॉम्प्यू सीपीयू अमंग ध प्रोसेस एंड थ्रेड्स। पछी आवे छे प्रोसेस मैनेजमेंट एक्टिविटी। एक्चुअल में प्रोसेस मैनेजमेंट एक्टिविटी शू छे, ध ऑपरेटिंग सीस्टम इज रिस्पोन्सिबल फॉर द फॉलोइंग एक्टिविटीज टू कनेक्शन विथ प्रोसेस मैनेजमेंट। प्रोसेस मैनेजमेंट माटे ऑपरेटिंग सीस्टम आटली एक्टिविटी करवा माटे रिस्पोन्सिबल छे। फर्स्ट क्रिएटिंग एंड डिलीटिंग बोथ यूजर एंड सीस्टम प्रोसेस। सीस्टम प्रोसेस ने क्रिएट पण करी शके छे, यूजर अने सीस्टम प्रोसेस ने क्रिएट पण करी शके छे अने डिलीट पण करी शके छे। सस्पेंड एंड रिज्यूम प्रोसेस। सस्पेंड मतलब मैं तमे जोयुं छे घणी वक्त अर्धवच्चेथी बंद थी जाए, कोई पण एक्टिविटी चालू हो प्रोसेस चालू हो बंद थी जाए तो एने सस्पेंड थी गई कहेवाय बराबर। अने रिज्यूम पण करी शके मतलब में स्टॉप पण करी शके। प्रोवाइडिंग मिकेनिज्म फॉर सीस्टम सिंक्रोनाइजेशन। सीस्टम प्रोवाइडिंग मिकेनिज्म फॉर सीस्टम कम्युनिकेशन। प्रोवाइडिंग मिकेनिज्म्स फॉर डिडलॉक हैंडलिंग। आ त्रण वस्तु त्रण मिकेनिज्म मतलब में त्रण प्रोसेस ने मिकेनिज्म प्रोवाइड करे, जेम के सीस्टम प्रोसेस सिंक्रोनाइजेशन, प्रोसेस कम्युनिकेशन एंड डिडलॉक हैंडलिंग। त्यारबाद आए मेमरी मैनेजमेंट। हवे मेमरी मैनेजमेंट जो वस्तु है ये वस्तु शू है, तो कि सीम्पले अपने बहु बधी प्रोसेस एक साथ थती होय तो एना माटे तमने मैनेजमेंट थोड़ू करवू पड़े। फर्स्ट ऑफ ऑल तो ऑल डेटा इन मेमरी बिफोर एंड आफ्टर प्रोसेसिंग बराबर, तो वन बाय वन प्रोसेसिंग करावी पड़े। जेम के एक मेमरी नो प्रोसेसिंग थत हो त्यारे बीजी में मतलब में एक प्रोसेस नो प्रोसेसिंग थत हो बराबर, कोई एक एक्टिविटी है एनु प्रोसेसिंग चालू है बराबर, तो त्यारबाद सेकेंड पण एने वन बाय वन एडेड होय बराबर। ऑल इंस्ट्रक्शन इन मेमरी इन ऑर्डर टू एक्सिक्यूट, वन बाय वन ऑर्डर वाइज मेमरी नी अंदर प्रोसेस एक्सिक्यूट थती हो बराबर। फॉर एक्जाम्पल तरीके मेमरी मैनेजमेंट तमने बताओ, अबे सीम्पली केवु होय के बेच इंस्ट्रक्शन। फर्स्ट ऑफ ऑल तो मेमरी मैनेजमेंट टेक्निक एक कंटीज्यूस होय अने एक नॉन कंटीज्यूस होय बराबर। फिक्स पार्टीशन स्कीम एंड वेरिएबल पार्टीशन स्कीम। हवे सीम्पली केवु होय एकमां फिक्स होय कि तमारे आ प्रोसेस छे ए એમાં ફિક્સ જ હોય કે તમારે આ પ્રોસેસને આમ આમાં એડ કરવાની, આ પ્રોસેસને આમાં એડ કરવાની, આ પ્રોસેસને આમાં એડ કરવાની, આ રીતે બરાબર। હવે બીજી વસ્તુ જો અહીંયા એક ચાર્ટ આપેલો છે એ હું તમને સમજાવું। મેમરી મેનેજમેન્ટ ઇન યુઝર્સ, પહેલાં તો કેવું હોય યુઝર પ્રોગ્રામ મતલબ માં યુઝરે જે પ્રોગ્રામ લીધેલો હોય એ વસ્તુ આવે બરાબર। ત્યારબાદ આવે યુઝર ઇન્ટરફેસ, પછી સિસ્ટમ કોલ, અને પછી એ બધી વસ્તુ શેમાં થાય મેમરી મેનેજમેન્ટ શેમાં થાય તો કે ઓએસની અંદર
સિસ્ટમ કોલ, પછી પછી શું આવે તો કે ફાઇલ મેનેજમેન્ટ આવે, મેમરી મેનેજમેન્ટ આવે, પ્રોસેસ મેનેજમેન્ટ આવે, નેટવર્ક મેનેજમેન્ટ આવે અને પાવર મેનેજમેન્ટ આવે. ઓપરેટિંગ સિસ્ટમની અંદર ટોટલ આટલી વસ્તુ થાય, બરાબર. એમાંનો આપણે એક પોઈન્ટ લેવાનો છે મેમરી મેનેજમેન્ટ, બરાબર, જે હું તમને બતાવું. હવે મેમરી મેનેજમેન્ટ કઈ રીતે થાય? કન્ટીજ્યુઅસ, તો આપણે જોયું કન્ટીજ્યુઅસ મેમરી મેનેજમેન્ટ ક્યાં છે, તો કે આયરું. એમાં બે પાર્ટીશન પડે, ફિક્સ અને વેરિયેબલ. જ્યારે નોન કન્ટીજ્યુઅસમાં શું આવે? પેઝિંગ, મલ્ટીલેવલ પેઝિંગ, ઇન્વર્ટ પેઝિંગ, સેગમેન્ટેશન, સેગમેન્ટેડ પેઝિંગ, આ બધી વસ્તુ અંદર આવે. હવે આ બધી વસ્તુ આપણે ડિટેલમાં જેમ વન બાય વન શીખશું ને, એવી રીતે આપણે કરવાનું જ છે, બરાબર. તો એની અંદર ટોટલ ચાર પ્રોસેસ થાય. પાર્ટીશન્સ એન્ડ અલોકેશન, મતલબમાં આપણે જે પ્રોસેસ હોય એને અલોકેટ કરવામાં આવે, પછી પેઝિંગ આવે, ફ્રેગમેન્ટેશન આવે અને સેગમેન્ટ્સ આવે, આ બધી વસ્તુ થાય, બરાબર. હવે એના પછી પછી આવે છે થર્ડ પોઈન્ટ, હતો મેમરી મેનેજમેન્ટ ડિટરમાઇન્સ વેન ધ વોટ ઇઝ ઇન મેમરી વેન. હવે મેમરી મેનેજમેન્ટમાં કેવું હોય કે એમાં ધ્યાન રાખવા, એ યાદ રાખે કે કયા ટાઈમે કઈ મેમરી અંદર કઈ, મતલબમાં કયા ટાઈમે કઈ પ્રોસેસ રનિંગ છે, બરાબર. ઓપ્ટિમાઇઝ સીપીયુ યુટિલાઇઝેશન અને કોમ્પ્યુટર રિસ્પોન્સ ટુ યુઝર, યુઝરને રિસ્પોન્સ પણ કરે અને સીપીયુ યુટિલાઇઝેશન કરે, મતલબમાં એક વખત એક મેમરી યુઝ થઈ ગઈ તો ત્યાંથી પછી એની જરૂર નથી તો એને રિમૂવ કરી એની જગ્યા પર બીજી પ્રોસેસ રાખે, એને શું કહેવાય? સીપીયુ યુટિલાઇઝેશન, બરાબર. પછી આવે મેમરી મેનેજમેન્ટ એક્ટિવિટી, મતલબમાં એક્ટિવિટીને બધી વસ્તુ ચેક કરે. કીપિંગ ટ્રેક ટુ વિચ પાર્ટ ઓફ મેમરી આર કરન્ટલી બિંગ યુઝ એન્ડ બાય હુમ, મતલબમાં કઈ મેમરીનો કયો પાર્ટ્સ અત્યારે યુઝેબલ છે, કયો નથી, એમાં કયો ફ્રી પડેલો છે, બધી વસ્તુ ટ્રેકિંગ કરે, બરાબર. પછી ત્યારબાદ આવે છે ડિસાઇડિંગ વિચ પ્રોસેસીસ એન્ડ ડેટા ટુ મૂવ ઇન્ટુ આઉટ ઓફ મેમરી, અલોકેટિંગ એન્ડ ડીલ લોકલ મેમરી સ્પેસ એઝ નીડેડ. મતલબમાં કેવું હોય કે તમારે જે પ્રોસેસ હોય એને ડેટાને, મતલબમાં મેમરીની સિમ્પલી કોઈ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય પછી તો એને સ્ટોર નહીં રાખવાની, એને રિમૂવ કરી દેવાની, બરાબર. અને પછી એને આપણી એની જગ્યા પર નવી મેમરીને, નવી પ્રોસેસને એડ કરવાની હોય. ત્યારબાદ આવે છે સ્ટોરેજ મેનેજમેન્ટ. હવે સ્ટોરેજ મેનેજમેન્ટ તમને કહું, હવે સિમ્પલી આ જે સ્ટોરેજ મેનેજમેન્ટ છે એની અંદર શું શું આવશે, તો કે સ્નેપશોટ એન્ડ મિરરિંગ, સ્ટોરેજ વર્ચ્યુઅલાઇઝેશન, કમ્પ્રેસિંગ, વેલ્યુ માઇગ્રેશન, પ્રોસેસ ઓટોમાઇઝેશન, ઓટોમેશન, ડિઝાસ્ટર એન્ડ રિકવરી, રેપ્લિકેશન એન્ડ ઓટો પ્રોવિઝનિંગ, આટલી વસ્તુ આવે, બરાબર. હવે એમાં સિમ્પલી કેવું હોય કે આપણે, જસ્ટ મિનિટ, તમને પરફેક્ટ ઇમેજ બતાવું. ફોર એક્ઝામ્પલ તરીકે સ્ટોરેજ મેનેજમેન્ટ કોને કહેવાય, તો કે આ સી ડ્રાઈવ છે અને આ ઈ ડ્રાઈવ છે, બરાબર. સ્ટોરેજ માઇગ્રેશન, મતલબમાં આ જે અહીંયા ડેટા આપેલો છે એ તમે તમારી એક્સ્ટ્રા જે હાર્ડ ડિસ્ક છે એની અંદર પણ એડેડ કરી શકો, બરાબર. હવે સિમ્પલી મેઇન મેમરી હોય ને એમાં યુઝર સ્પેસ અને ઓપરેટિંગ સિસ્ટમ બંને હોય, બરાબર. તો જ્યારે પહેલી પ્રોસેસ હોય અને આ છે સેકન્ડરી સ્ટોરેજ, આ જે યુઝર પ્રોસેસ હોય એમાંથી એક પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય પછી એને ક્યાં મોકલી દેવાની? સેકન્ડ સ્ટોરેજમાં. મેઇન મેમરીમાંથી હું કરી દેવાની? સેકન્ડરી સ્ટોરેજમાં. એટલે શું થાય? અહીંયાથી ડેટા સ્વાઇપ ઇન અને સ્વાઇપ આઉટ, મતલબમાં સ્ટોરેજમાંથી મેઇન મેમરીમાં આવે તો એને શું કહેવાય? સ્વાઇપિંગ.
અને યુઝર મેઇન મેમરીમાંથી સ્ટોરેજમાં જાય તો એને શું કહેવાય, સ્વાઇપ આઉટ. બરાબર, તો આ રીતે મેમરી મેનેજમેન્ટ કરવાનું, મતલબમાં એમાંથી કેવું હોય કે એક મેમરીમાંથી બીજી મેમરીમાં આપણી પાસે ટોટલ બે મેમરી આવે, મેઇન મેમરી અને સ્ટોરેજ મેમરી. તો સ્વાઇપ ઇન સ્વાઇપ આઉટ કરો ને એટલે શું થાય કે એનાથી તમારી જે મેઇન મેમરી હોય ને એ ફ્રી રહે, તો એનાથી તમને વધારે રિસ્પોન્સ મળતો રહે. બરાબર, ઓકે. ફર્સ્ટ આપેલું છે, ઓએસ પ્રોવાઇડ્સ યુનિફોર્મ લીગલ વ્યૂ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોરેજ, એબસ્ટ્રેક્ટ ફિઝિકલ પ્રોપર્ટી ટુ લીગલ યુનિટ સ્ટોરેજ ફાઇલ, ઇચ મીડિયમ ઇઝ કંટ્રોલ બાય ડિવાઇસ, વેરિંગ પ્રોપર્ટી ઇન્ક્લુઝ એક્સેસ સ્પીડ, કેપેસિટી, ડેટા ટ્રાન્સફર રેટ, એક્સેસ મેથડ, ફાઇલ સિસ્ટમ મેનેજમેન્ટ, ફાઇલ યુઝલી ઓર્ગેનાઇઝ ઇન ટુ ડિરેક્ટરીઝ, એક્સેસ કંટ્રોલ ઓન મોસ્ટ સિસ્ટમ ટુ ડિટરમાઇન હુ કેન એક્સેસ ધેટ. બરાબર, હવે કેટલી કઈ રીતે આવે, તો કે યુનિફોર્મ લીગલ વ્યૂ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોરેજ, ઓએસ પ્રોવાઈડ યુનિફોર્મ એન્ડ લીગલ વ્યૂ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોરેજ, મતલબમાં બે વ્યૂ પ્રોવાઈડ કરે. ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા આપેલું છે એક ઇમેજ, મેમરી અને ડિસ્ક. બરાબર, એમાં શું આપેલું છે, ડેટા બેઝ ઇન્સ્ટન્સ, ડેટા ફાઇલ કંટ્રોલ્સ અને ઓનલાઈન રેડોલોક. બરાબર, હવે સિમ્પલી આપણે મેમરીની અંદર અને આ આપણી ડિસ્ક છે, આ મેમરી છે, તો અહીંયાથી તમારે કોઈ પ્રોસેસ કરાવી તો અહીંયા મોકલવી પડે, ત્યાંથી પાછી આવે. આવી રીતે આમ સિક્વન્સ જે ચાલે એ વસ્તુ છે. બરાબર, પછી એબસ્ટ્રેક્ટ ફિઝિકલ પ્રોપર્ટી ટુ લીગલ સ્ટોરેજ યુનિટ ફાઇલ, ઇચ મીડિયમ ઇઝ કંટ્રોલ બાય ડિવાઇસ, ડિસ્ક ડ્રાઈવ અને ટેપ ડ્રાઈવ. હવે ડિસ્ક ડ્રાઈવ કોને કહેવાય એ પણ બતાવું તમને. બરાબર, અને ડિસ્ક ડ્રાઈવ કહેવાય મતલબ આપણે હાર્ડ ડિસ્કને એ બધું બધી વસ્તુ કરીએ ને એ, અને પછી આવે ટેપ ડ્રાઈવ. આપણે મતલબમાં સીડી ડીવીડી વાળી આવે કે નહીં ને ટેપ ડ્રાઈવ કહેવાય, જોઈ શકો છો. બરાબર, આ રીતે આવે. પરફેક્ટ, પછી ફાઇલ સિસ્ટમ મેનેજમેન્ટ કરે કે ફાઇલ સિસ્ટમ મેનેજમેન્ટ ત્યારબાદ યુઝલી ઓર્ગેનાઇઝ ઇન ટુ ડિરેક્ટરીઝ, એક્સેસ કંટ્રોલ એન્ડ મોસ્ટ સિસ્ટમ ઓફ ડિટરમાઇન્સ હુ કેન એક્સેસ વોટ, કઈ વસ્તુ મતલબમાં અંદર ઘણા બધા પાર્ટ્સ હોય તો કયા પાર્ટ્સને કયું એક્સેસ કરવા માટે આપવું એ સ્ટોરેજ મેનેજમેન્ટ દ્વારા થાય. પછી આવે છે ઓએસ એક્ટિવિટીઝ ઇન્ક્લુડ્સ, મતલબ ક્રિએટિંગ એન્ડ ડિલીટિંગ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી. ઓએસ એક્ટિવિટીમાં શું આવે, તો કે ફાઇલને ક્રિએટ કરવાની, ફાઇલ અને ડિરેક્ટરીને ક્રિએટ કરે અને ડિલીટ કરે, ત્યારબાદ પ્રિમિટિવ ટુ મલ્ટી મેન્યુપ્યુલેટ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટિવ્સ ડિરેક્ટરીઝ, મેપિંગ ફાઇલ્સ ઇન્ટુ ઓન ટુ સેકન્ડરી સ્ટોરેજ, બેકઅપ ફાઇલ્સ ઓન ટુ સ્ટેબલ સ્ટોરેજ, મતલબમાં નોન વોલેટાઇલ. ટુ ટાઈપ્સની મેમરી આવે, વોલેટાઇલ અને નોન વોલેટાઇલ, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં શીખવાની છે. પછી આવે છે માસ સ્ટોરેજ મેનેજમેન્ટ. હવે માસ સ્ટોરેજ મેનેજમેન્ટમાં શું આવે, ઇઝીલી ડિસ્ક યુઝ ટુ સ્ટોર ડેટા વોટ ડઝ નોટ ફિટ ઇન મેઇન મેમરી ઓર ડેટા that must be kept for the long period of time. Proper management is of central interface, sorry, importance. Entire speed of computer operating hinges on disk, subsystem and its algorithms. Usually disk used to store data that does
नॉट फिट इन मेन मेमरी और डेटा दैट मस्ट बी केप्ट अ लॉन्ग पीरियड ऑफ टाइम। હવે સિમ્પલી મેઇન મેમરીની અંદર તમે લાંબો ટાઈમ ડેટાને સ્ટોર ના કરી શકો, બરાબર, બીકોઝ ત્યાં એટલો બધો સ્પેસ ના હોય, કેમ કે મેઇન મેમરીમાંથી ગમે ત્યારે ફૂલ થઈ જાય તો ડેટા ઉડી જાય, બરાબર. તો એના માટે આપણે શું કરવું પડે, કોઈ અલગ સ્ટોરેજ ડિવાઇસ, જેમ કે આપણે હાર્ડ ડિસ્ક રાખીએ છીએ, આવી બધી વસ્તુ રાખી શકીએ, બરાબર. એન્ટાયર સ્પીડ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન હિંગ્સ ઓન ડિસ્ક સબ સિસ્ટમ એન્ડ અલ્ગોરિધમ. આ જે આખું કોમ્પ્યુટર સિસ્ટમનું ઓપરેટિંગ હોય એ શેના પર, ડિસ્ક સબ સિસ્ટમ અને અલ્ગોરિધમ્સ પર વર્ક કરે. એટલે મતલબ એની જે સ્પીડ હોય ને, કોમ્પ્યુટરની સ્પીડ, એ અલ્ગોરિધમ અને સબ સિસ્ટમ ઉપર વર્ક કરતી હોય. હવે માસ સ્ટોરેજ સિસ્ટમ બતાવો. બરાબર, આવી ડિસ્ક આવે. આ ડિસ્કમાં કેવું હોય કે અહીંયા તમને આને ફ્લટર કહેવાય, પછી આને સેક્ટર કહેવાય, પછી આ રિંગ જે છે ને એ રિંગને ટ્રેક કહેવાય, પછી આ વંદે વચ્ચે વચ્ચે એક 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 આવે ને એને શું કહેવાય, સેક્ટર કહેવાય, બરાબર. પછી અહીંયા એક સિલિન્ડર આવે, વચ્ચે જે આવે ને એને સ્પાઇન હેન્ડલ કહેવાય, પછી આ સાઈડ આવે આર્મ એસેમ્બલી, રીડ એન્ડ રાઇટ હેડ, આ જે હોય એ ત્રણેય જગ્યાએ, આને પ્લોટર કહેવાય, મતલબમાં આને શું કહેવાય, એક 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 જે આપેલા છે એને સેક્ટર કહેવાય, અને જે સેક્ટરનું બનેલું છે એને ટ્રેક કહેવાય, અને જે સ્પિન હેન્ડલ હોય એ આખું શું થતું હોય, રોટેટ, એટલે એના પર ડેટા રીડ અને રાઇટ થતા હોય. આપણે જે ડેટા રીડ અને રાઇટ કરવી એ થતા હોય. પ્લટરની અંદર બધી વસ્તુ આવે, પછી વચ્ચે એક સિલિન્ડર આપેલો હોય, બરાબર, એના થ્રુ એ ડેટા, સિલિન્ડર આપેલો હોય, ત્યારબાદ એ જે રીડ અને રાઇટ હેડ આવે, આમ આમ એસેમ્બલર થ્રુ તમે એ ડેટાને રીડ કરી શકો. એક્ઝામ્પલ તરીકે બીજો તમને ઓપ્શન્સ દેખાડું. જસ્ટ મિનિટ. હવે સિમ્પલી હવે આ કઈ રીતે વર્ક કરે, બરાબર. તો કે એનું જે રોટેશન સ્પીડ, મતલબ માં સ્પિન્ડલ હોય એનું જે રોટેશન હોય સ્પિન્ડલ એનું, એ પર સેકન્ડ 60થી લઈને 200 સુધીના રોટેશન કરે. અને આ જે હેડ ક્રેશ છે, મતલબમાં શું કરે, ડેટાને સરફેસ ઉપરથી પકડે, મતલબમાં રીડ કરે ને રાઇટ કરે. આવડો જે આ છે એમાં એના આ આમ છે, અને એના પર એક પોઈન્ટ આપેલો હોય કે જે ડેટા આ ડિસ્કની અંદર જે ડેટા હોય એને રીડ અને રાઇટ કરે. ઓકે, આ રીતનું આખું એનું વર્ક હોય. ત્યારબાદ પછી આવે છે માસ સ્ટોરેજ એક્ટિવિટી, ફ્રી સ્પેસ મેનેજમેન્ટ. માસ સ્ટોરેજ જે મેં તમને બતાવ્યું હમણાં, બરાબર, મેનેજમેન્ટ બતાવ્યું, એમાં કઈ રીતે મેનેજમેન્ટ થાય. હવે એની અંદર કેવું હોય, ફ્રી સ્ટોરેજ મેનેજમેન્ટ, સોરી, ફ્રી સ્પેસ મેનેજમેન્ટ, મતલબ એમાંથી જે સ્પેસ હોય એને ફ્રી કરતા જાય, પછી સ્ટોરેજ અલોકેશન કરે, ડિસ્ક શિડ્યુલિંગ કરે, એક પછી એક વન બાય વન ડિસ્ક શિડ્યુલિંગ કરે, એટલે મતલબ એની અંદર પ્રોસેસને એવું બધું એડ કરે. પછી સમ સ્ટોરેજ નીડ નોટ બી ફાસ્ટ, અમુક સ્ટોરેજ હોય એ એને ફાસ્ટ કરવાની, એટલે એની પ્રોસેસ ફાસ્ટ કરવાની જરૂર નથી, બરાબર. ત્યારબાદ ટટરી સ્ટોરેજ ઇન્ક્લુડ ઓપ્ટિકલ સ્ટોરેજ એન્ડ મેગ્નેટિક ટેપ. ઓપ્ટિકલ સ્ટોરેજ અને મેગ્નેટિક ટેપ બતાવું તમને. મતલબ આપણે જે સીડી ને ડીવીડી ને બધી વસ્તુ યુઝ કરીએ ને એ ઓપ્ટિકલમાં આવે, બરાબર. અને મેગ્નેટિક ટેપ, બરાબર, આવી ટેપ આવે કે જેની અંદર બધો ડેટા, તમને ખ્યાલ હોય તો પહેલાંના આપણે એવી ટેપ હતી એની અંદર આ બધી વસ્તુ સ્ટોર થતી હતી, બરાબર. તો આ વસ્તુ છે. પછી સ્ટીલ મસ્ટ બી મેનેજ, એને પણ મેનેજ કરે, વેરિયસ બિટવીન વ્રોમ એન્ડ આરડબલ્યુ, મતલબમાં રીડ એન્ડ રાઇટ. વ્રોમ મતલબ
राइट वंस, रीड मेनी टाइम. હવે એમાં કેવું હોય કે અમુક વસ્તુ હોય ને તમે રાઇટ કરી શકો એક જ વખત, પણ રીડ મલ્ટીપલ ટાઈમ કરી શકો, અને અમુક પ્રોસેસ હોય એને તમે રીડ અને રાઇટ તમારે જેટલી વખત કરવું હોય એટલી વખત તમે ઇઝીલી કરી શકો. હવે સિમ્પલી આજના લેક્ચરમાં આપણે કેટલી વસ્તુ શીખા, તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો ઓવરવ્યૂ લીધો, વોટ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ, તો કે અ પ્રોગ્રામ ધેટ ઇઝ એક્ટ એન અ ઇન્ટરમીડિએટરી બિટવીન યુઝર ઓફ કોમ્પ્યુટર એન્ડ કોમ્પ્યુટર હાર્ડવેર. ને શું કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ, એના મેઇન ગોલ શું હોય, તો કે એક્ઝિક્યુટ યુઝર પ્રોગ્રામ એન્ડ મેક સોલ્વિંગ એરર પ્રોબ્લેમ ઇઝી, મેક ધ કોમ્પ્યુટર સિસ્ટમ કન્વિનિયન્ટ ટુ યુઝ, યુઝ ધ કોમ્પ્યુટર હાર્ડવેર ઇન અ એફિશિયન્ટ મેનર. બરાબર. ત્યારબાદ કોમ્પ્યુટર સ્ટ્રક્ચર આવે, તો એની અંદર ટોટલ ચાર પાર્ટ્સ આવે, હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન પ્રોગ્રામ અને યુઝર. બરાબર. ફોર કોમ્પોનન્ટ્સ આપણે જોયા કઈ રીતે વર્ક કરે, તો કે યુઝર જે પણ એપ્લિકેશન્સ યુઝ કરતો હોય, સિસ્ટમ અને એપ્લિકેશન્સ યુઝ કરે, એ બધા ક્યાં જાય, ઓપરેટિંગ સિસ્ટમ પાસે. ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટર હાર્ડવેરને આપણે, કોમ્પ્યુટર હાર્ડવેર રિટર્ન કરીને ઓપરેટિંગ સિસ્ટમને આપણે, ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન અને સોફ્ટવેરને આપે, અને એના થ્રુ યુઝર પાસે જાય. બરાબર. પછી આપણે જોઈ હતી પ્રોસેસ મેનેજમેન્ટ એક્ટિવિટી, ત્યારબાદ મેમરી મેનેજમેન્ટ કઈ રીતે થાય એ જોયું, ત્યારબાદ સ્ટોરેજ મેનેજમેન્ટ, મતલબમાં તમારી જે પણ ફાઇલ્સ વગેરે છે એ કઈ રીતે સ્ટોર થાય એ બધી વસ્તુ આપણે જોઈ. પછી આવે છે ઓએસ એક્ટિવિટી ઇન્ક્લુડ, મતલબમાં ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ એક્ટિવિટીઝ કરે, ફાઇલ ડિલીટ કરે, ક્રિએટ કરે, ડિરેક્ટરી ડિલીટ કરે, ક્રિએટ કરે, પછી પ્રિમિટિવ મલ્ટીપ્લેટ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી, મેપિંગ ફાઇલ્સ ઇન્ટુ સ્ટોરેજ, સેકન્ડરી સ્ટોરેજ. પછી ત્યારબાદ જોયું માસ મેનેજમેન્ટ, મતલબમાં ડેટાને આપણે રીડ અને રાઇટ કઈ રીતે કરીએ છીએ એ પણ બતાવ્યું મેં તમને, ડિસ્ક બતાવી આપણે, આ ડિસ્ક જોઈ. બરાબર. કે જેમાં આપણે પ્લટર, સિલિન્ડર, સેક્ટર અને ટ્રેક જોયા. બરાબર. પ્લટર એટલે મતલબ આ જે ડિસ્ક છે એને પ્લટર કહેવાય, પછી વચ્ચે એક સિલિન્ડર આવે, પછી એક પાથ આવે વચ્ચે એને ટ્રેક કહેવાય, ટ્રેકની અંદર અલગ અલગ સેક્ટર આવે, અને એ બધાની વચ્ચે એક સ્પિન્ડલ આવે અને એ રોટેશન થતું હોય. ત્યારબાદ એક આર્મ એસેમ્બલરી આવે, એનાથી શું થાય, રીડ અને રાઇટ થાય, એના આર્મ હોય મતલબ હેન્ડ હોય, એનાથી તમે રીડ અને રાઇટ કરી શકો ડેટાને. ઓકે. તો આટલી વસ્તુ કરી છે, આપણે લેક્ચર કમ્પ્લીટ કરીશું.